स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी भक्त चिंतामणि ग्रंथ એના 132મું પ્રકરણ છે એમાં જે કથા લખે છે, જે પરચા વિભાગની કથા છે, ભગવાન શ્રીહરિએ પોતાના પ્રેમી ભક્તોને જે પરચા પૂર્યા એ પરચાની વાતો સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ દયા કરીને કૃપા કરીને આપણા માટે લખી છે, જેને સાંભળતા આપણા જીવની અંદર ભગવાન શ્રીહરિનું બળ આવે, આપણા જીવમાં સત્સંગની ખુમારી આવે, આપણા જીવનની અંદર ભગવાનનો વિશ્વાસ વધારે પાકો થાય એવા આશયથી સ્વામીએ અહીંયા આગળ મહારાજના આ પરચા પ્રકરણને લખ્યું છે। 132મું પ્રકરણ આપણે વાંચીએ। સુનો નરવડી શ્રવને એક અનુપયાખ્યાન આવે ખુમારી અંતરે સહુ સાંભળજો સાવધાન મોટા હરિજન હરિના જેના તપ પરાયણ તન ત્યાગ વૈરાગ્યની મૂર્તિ અતિ નિયમમાં જેના મન જે દિના મહારાજ મળ્યા ટળિયા તે દિના વિકાર અંતરમાયન ગમતો થયો સર્વે સંસાર માત તાત કુળ કુટુંબનો જેને કર્યો અતિશય અભાવ ભજ્યા શ્રી ભગવાનને તજી અન્ય ઉછાવ। સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, નર નારી તમામ બધાય સાંભળો, એક આખ્યાનો કહું છું, જે આખ્યાનને સાંભળતા ખુમારી ચડી જાય, સુરવીરની વાતો સાંભળતા જેમ ખુમારી ચડે, સતીની વાતો સાંભળતા જેમ ખુમારી ચડે, એવી જ રીતે ભગવાન શ્રીહરિના ભક્તોની ભક્તિ સાંભળીને પણ ભક્તિ કરવાવાળા ભક્તોને ખુમારી ચડે। ખુમારી એટલે જોશ, જુસ્સો, ઉમંગ, ઉત્સાહ। સુરવીરને જેમ લડવાની ખુમારી ના હોય તો એ સુરવીર લડી ના શકે, સતીને પતિની અંદર જબરજસ્ત પ્રીત ન હોય તો એ સતી પતિની પાછળ ચિતામાં બળીને સળગી ન શકે, અને જો ભક્તને ભક્તિની ખુમારી ના હોય તો એના જીવનમાં એ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરી ન શકે। બધાયમાં જુસ્સો જોઈએ, બધાયમાં ઉમંગ જોઈએ, દરેક ક્રિયા કરવામાં ઉત્સાહ જોઈએ,
અને ભગવાનની ભક્તિ કરવાની અંદર આપણા જીવનમાં ઉત્સાહ રહે, ઉમંગ રહે, રોજ ચડતો ને ચડતો રંગ રહે, ક્યારેય પણ આપણે પાછા ન પડીએ. એના માટે સ્વામી કે આ મોટા હરિભક્તોની કથા જે છે એ મોટા હરિભક્તો કેવા છે? તો કે તપ પરાયણ તન, જેનું શરીર તપ પરાયણ છે. તપ કરવું એ કાંઈ નાની સૂની વાત નથી, ભોગ મળે અને છોડવા એ બહુ મોટી વાત છે. સ્વામી કે પદાર્થના ઢગલાઓ થતા હોય અને એમાં ત્યાગ કરે ને એ જ સાચું. ન મળતું હોય ત્યારે તો હવ ત્યાગ કરે, પરંતુ મળતું હોય, ઢગલા થતા હોય અને છતાં પણ ન ભોગવવું એ મુમુક્ષુનું લક્ષણ છે, એ સંતનું લક્ષણ છે, એ ભક્તનું લક્ષણ છે. ત્યાગ અને વૈરાગ્યવાળા તપ પરાયણ શરીર આ મોટા ભક્તોના છે. ત્યાગ વૈરાગ્યની મૂર્તિ છે, જેનું મન હંમેશા નિયમમાં રહે છે. જે તપ કરતા હોય, જે ભજન કરતા હોય, જેના જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય હોય એનું મન હંમેશા કંટ્રોલમાં હોય. જેના જીવનમાં તપ નથી, જેના જીવનમાં ભજન નથી, જેના જીવનમાં ત્યાગ નથી, જેના જીવનમાં વૈરાગ્યનો વિચાર નથી, એનું મન હંમેશા ચગડોળે ચડેલું હોય. મનને સ્થિર રાખવા માટે તપ, ભજન, સ્મરણ, ત્યાગ, વૈરાગ્ય આ જીવનમાં જોઈએ તો મન કંટ્રોલમાં રહે. અને એક મન જો કંટ્રોલમાં આવી જાય તો જીતમ જગત કેન મનોહિયેન. જેને મન નિયમમાં આવી ગયું એને માની લો આખું જગત જીતાઈ ગયું, કોઈને જીતવાનું એને બાકી રહ્યું નહીં. મોટા મોટા સંતો, મોટા મોટા ભક્તો એના જીવનમાં પૂર્વે પણ જોવા મળે, વર્તમાન કાળે પણ જોવા મળે કે એવા મોટા મોટા જે છે એના જીવનમાં તપ અને ભજન, ત્યાગ અને વૈરાગ્ય, સ્મરણ એટલું જોરદાર હોય. માળાની અંદર જેમ દોરો સોંસરો ચાલ્યો જાય એને એમના જીવનની અંદર તપ, ભજન, સ્મરણ, ત્યાગ, વૈરાગ્ય, ધર્મ આ બધું દોરાની જેમ હાલી જતું હોય એટલે જે મહાન હોય, એટલે જ એના દ્વારા કરોડોના કલ્યાણ થતા હોય. અંતરની અંદર સંસાર તો અણગમતો, સંસાર તો ગમતો જ નહોતો. જે દિવસના મહારાજ મળ્યા ને એ દિવસથી સંસારના ગાઢ સંકલ્પ બંધ થઈ ગયા હતા. માતા પિતા કુળ અને કુટુંબનો જેને અભાવ કર્યો છે, રહે છે પરિવારમાં પણ ભાવ નથી, રહે છે કુટુંબ પરિવારમાં પણ એનો અભાવ છે, અને ભગવાનને બહુ પ્રેમથી ભજે છે, કોણ છે આવા હરિભક્ત? એનું નામ હવે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. ધન્ય જીવ બાઈ હરિજન, રૂડા રાજ બાઈ છે પાવન, મળ્યા જે દીના જીવન પ્રાણ, સ્વામી સહજાનંદ સુખ ખાન, તે દીના તન સુખ ને તજી, ભાવે લીધા ભગવાન ભજી. હરિ ભજતા મા જે જે હવું, તેની વાત વિગતે વર્ણવું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે એવા જે મોટા હરિભક્ત, એવા હરિજન કોણ છે? તો કે જીવુબાઈ રાજબાઈ. જીવુબાઈ ગઢપુરના અને રાજબાઈ વાંકિયાના એ જે મોટા મોટા હરિભક્ત, જે ત્યાગ વૈરાગ્યવાળા કીધા, તપ પરાયણ જેના તન કીધા, સંસાર જેને અણગમતો છે એવા કીધા, એ આ સ્ત્રી ભક્તો છે, મહાન છે. જે દિવસના ભગવાન મળ્યા છે તે દિવસથી શરીરના સુખને તજી દીધા છે, ભાવથી ભગવાનને ભજવાની અંદર લાગી ગયા છે. હવે એ ભગવાન ભજતા હતા એની અંદર એમને કેટલી કેટલી કેવી કેવી રીતે ભગવાને પરચા પૂર્યા, કેવા કેવા એમને ભગવાન ભજવામાં વિઘ્ન આવ્યા, એ વિઘ્ન આવ્યા એમાં પણ એમને કેવી સત્સંગની ખુમારી રાખી,
એની વાત આવે નિષ્કુળન સ્વામી કે હું વિસ્તારથી લખું છું. જીવું બાઈ હરિજન હવા માડી હરી મૂર્તિ પૂજવા, તેને તાત કહે સુનો બાઈ આસો લે દો બાળાપણ માઈ. ભક્તિ શરૂ કરો ને એટલે વિઘ્નઈ શરૂ થાય. કોઈ પણ રીતે ભક્તિ શરૂ કરો એટલે એનું વિઘ્ન પણ શરૂ થાય. જીવુબાઈએ ભક્તિ શરૂ કરી, ભગવાનની મૂર્તિ બાલમુકુંદ જીવુબાઈ રાખતા અને બાલમુકુંદની પૂજા કરતા, એ પૂજા કરવાનું શરૂ કર્યું. સવારથી સાંજ સુધી જીવુબાઈએ હરિ મૂર્તિ પરાયણ રહેતા. એ મુકુંદ હરિ મુકુંદ એને ભૂખ લાગી હશે એના માટે થાળ બનાવે, જમાડે, એને વાઘા ધરાવે, એને ગરમી ન લાગે સ્નાન ચાર વખત કરાવે. ગરમીની સિઝન હોય ત્યારે, ઠંડી હોય તો એટલી ધાબળીઓ ઓઢાડે, પણ આખો દિવસ એ જ મૂર્તિનું ચિંતવન, એની જ સેવા, એની જ પૂજા. આમાં જીવુબાઈ હંમેશા મસ્ત રહે. અને એભલ બાપુ આ જોયા કરે. એભલ બાપુને થાય, જેમ ગુણાદિતાનંદ સ્વામીએ વાતોમાં કીધું, બાપના હૈયામાં સ્ત્રી તે છોકરાને સ્ત્રી આપે, અને સાધુના હૈયામાં ભગવાન. એમ મા બાપને દીકરો કે દીકરી હોય એના સંકલ્પો તો એવા જ થતા હોય કે મોટો થાય ને પરણાવી દઈએ. છોકરી હોય તો એમ થાય મોટી થાય ને પરણાવી દઈએ, ચિંતા જાય. મા બાપને આવા સંકલ્પો થતા હોય, બહુ ઓછા પૃથ્વી પર એવા મા બાપ હોય કે જેને એવા સંકલ્પ થતા હોય કે આ દીકરો દીકરી મોટા થાય, બાળપણથી એને વૈરાગ્યની વાતો કરીને, વૈરાગ્યના ગીતો સંભળાવીને, સાર સિદ્ધિની કથાઓ સંભળાવી અને એને વૈરાગ્ય, બૃહદ વૈરાગ્ય આપીને, સંસારનો ત્યાગ કરાવીને ભગવાન ભજવા આને મારે. ભગવાનના પવિત્ર સંતો, પવિત્ર સાંખ્યોગી માતાઓ ભેગા મોકલી દેવો છે, મોકલી દેવી છે, આવું પોતાના દીકરા દીકરી માટે સંકલ્પ કરવાવાળા તો લાખોમાં એક મા બાપ હોય, એક દંપતિ એવું હોય. નહીં તો જાજાને સંકલ્પ હારા હારા કહેવાતા હોય, હારામાં હારા સત્સંગીન ભગત કહેવાતા હોય ને, તો એ સંકલ્પ શું કરી રાખ્યો હોય? લાડે કોળે પરણાવશું, લાડે કોળે પરણાવશું. પણ આ તો ભાઈ જેને વાત સમજાઈ ગઈ હોય કે આ પાણી વલોવતા કોઈ દી માખણ નીકળવાનું નથી, આકાશના ફૂલમાં કોઈ દી સુગંધ હોય નહીં, આકાશમાં ફૂલ જોયા છે જ કોને, એ હોય જ નહીં, એવી રીતે ક્યારેય પણ આ સંસારમાંથી કોઈ સાર કાઢ્યો નથી, આવો વિચાર જે મા બાપને ઉપજેલો હોય, એ મા બાપ પોતાના દીકરા દીકરી માટે સંકલ્પ કરે કે જો એને વૈરાગ્યની વાતો પહેલાં કરવી, વૈરાગ્યની વાતો એના જીવમાં જો ઉતરી જાય તો એને ભગવાન ભજવા માટે ભગવાન પાસે મોકલી દેવા, અને જો ન ઉતરે તો એને સંસારની અંદર પણ એ ભગવાનના ભક્ત રહે એટલો વૈરાગ્ય તો ચોક્કસ એના જીવની અંદર મારે આપવો. આવા મા બાપ જે સંકલ્પ કરવાવાળા હોય એને કરોડો વખત ધન્યવાદ છે. પણ જે એવું જ વિચારે કે મારા દીકરા દીકરીઓ મોટા થાય, ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, આ શીખે, કરાટે શીખે, ઓલું શીખે, આ દુનિયાની અંદર મોટો પ્રતિભાશાળી થઈ જાય, મોટો નેતા થઈ જાય, પાયલોટ થઈ જાય, ડૉક્ટર થઈ જાય, લોયર થઈ જાય, પણ મારો દીકરો કે મારી દીકરી ભગવાનની ભક્ત ન થાય, મારી દીકરો કે મારી દીકરી એટલી બધી ભક્તિ ન કરવી જોઈએ કે એને સંસારની અંદર કાંઈ ચિત્ત ના લાગે, આવા વિચારોને સંકલ્પો એ મા બાપને હજુ સત્સંગ કરવાની ઘણી જરૂર પડે. જરૂર તો બધી જ છે. આ લોકની અંદર છીએ, ભણાવવા જોઈએ, મોટા પણ કરવા જોઈએ સારી રીતે. મેં કીધું એમ કે એને એને વૈરાગ્યનો એક પરાણ એને મંદિરમાં ન બેહાડાય, એને એને લગ્નય કરાવવા જોઈએ, સત્સંસારની અંદર પણ મોકલવા જોઈએ. પરંતુ વિચાર આવો જોઈએ આદર્શ માતા પિતાને, જે રાત દિવસ કથા વાર્તાના યોગવાળા છે એવાને. એના પિતાએ એભલ બાપુએ કીધું, એ જીવુબાઈ આ બાળપણમાં હું માંડી બેઠા છો, મોટા થઈએ ત્યારે ભગવાન ભજવાના હોય, બાળપણમાં ભગવાન ના ભજાય, ગરડા થઈએ ને
ત્યારે ભગવાનની માળા કરવાની ને ભજન કરવાનું મંદિરમાં બેહવાનું બેહાય. આ તમે બેઠા છો અત્યારે દાદાઓ, એનું કારણ એ છે કે તમે પહેલાં કરેલું છે. જો પહેલેથી કરતા આવ્યા ન હોત તો અત્યારે આવી રીતે બેહાત નહીં. કેટલાય દાદાઓ છે આ હિલટોપને એડિશનની અંદર બહાર જે પેલા નાખ્યા હોય ને બોકડા, એ તોડતા હોય, એને ટાઈમ ના જાય, માળા કરવાનો ટાઈમ ના મળે, એને ભજન કરવાનો ટાઈમ ન મળે. કેટલાય ગામડાઓની અંદર એવા ઉંમરવાળા વૃદ્ધો છે કે જેને ઓટલાએ બેસવા સિવાય મંદિરનું પગથિયું ચડવાનો પણ સંકલ્પ થતો નથી. ઓટલાએ બેઠા હોય અને જો મંદિરનો બેલ પડે આરતીનો, તો એ એવું વિચારે કે જમવાનો ટાઈમ થયો. બેલ શાના માટે પડ્યો? આરતી માટે. અને દાદાએ શું વિચાર્યું? જમવાનો. બોલો, એ આરતીનો બેલ એ એમને જમવાનો બેલ. અને આવા તો મેં જોયા છે, આરતીનો બેલ પડે તો આપણે તો નાની ઉંમરના હોઈએ, પણ ત્યાંથી આમ ફરતા હોઈએ, નીકળતા હોઈએ, આપણું તો રમતિયાળ હોઈએ નાના હોઈએ ત્યારે, પણ એટલું સંભળાય કે ના ઓટલેથી ઉપર હાલો જમવાનો ટાઈમ થઈ ગયો. લો, એટલે આરતીનો ટાઈમ થયો એ કોઈને નથી ખબર. મંદિર આમ બાજુમાં જોઈ બે આજ છેટું, પણ મંદિરમાં ન જવાય, કારણ કે આખી જિંદગી ભગવાન નથી ભજ્યા. એટલે કોઈ એવું વિચારે ને કે ઉંમર થાય પછી ભગવાન ભજાય, એવો કોઈ છે નહીં. ઉંમર થાય પછી હું ભગવાન ભજાય? પછી તો બાકી રહ્યું એમાં પૂરું કરાય, પહેલાં ભજી લીધું હોય તો જ ભજાય. એટલે જુવાનીમાં ભગવાન ભજી લેવા જોઈએ, જુવાનીમાં તપ ત્યાગ વૈરાગ્ય રાખી લેવા જોઈએ, જુવાનીમાં સંયમ કેળવી લેવો જોઈએ. પછી ઉંમર થાય પછી તો સંયમ જ છે, શું ફેર પડે. જીવુબાઈ હરિજન હવા માંડી હરિ મૂર્તિ પૂજવા. બાપાએ કીધું, ભાઈ આ હું બાળપણામાં લઈને બેઠા છો? જ્યારે મોટા થાઓ બાઈ તમે કરજો પૂજા, રાજી છીએ અમે. વાંધો નથી મને તમે પૂજા કરો એમાં, પણ ક્યારે કરવાની? મોટા થાવ ત્યારે. અત્યારે બાળપણમાં હું આ બધું લઈ બેઠા, ઠાકોર દ્વારો મારા ઘરમાં ખોલી દીધો, મોટા થાવ ત્યારે કરવી જોઈએ માપની ભક્તિ. ત્યારે જેવો બાઈ કહે તાત, એવી અમને ન કહેવી વાત. નહીં આ તનનો વિશ્વાસ અચાનક થઈ જાય નાશ. વૃદ્ધપણાને વાય દે રેવું, અમને નથી મનાતું એવું. એ બાપા, અમારી આગળ આવી વાત નહીં કરવાની. જીવુબાએ કહી દીધું, ભગવાન ભજવામાં જે આડો આવે જાય, ભગવાન ભજવામાં જે આડું આવતું હોય એને સાઈડ પર જ ખસેડવું પડે તો જ ભગવાન ભજાય, એ પછી કોઈ પણ હોય. ભગવાન સિવાય કોઈ પણ વ્યક્તિ આ પૃથ્વી પર હોય, ભગવાન ભજવામાં જે આડો આવે એને બાજુ પર મૂકવો પડે. ભરતજીએ સગી માનો ત્યાગ કર્યો ભગવાનને ભજવા માટે, એની લાજ ન ગઈ. પ્રકરણ 42 ભક્ત ચિંતામણીનું, એમાં નીલકંઠ વર્ણીએ રામાનંદ સ્વામીને પત્ર લખ્યો, એમાં લખ્યું વિભીષણની લાજ ન ગઈ રાવણનો ત્યાગ કરવા, ભાઈનો ત્યાગ કર્યો ભગવાન ભજવામાં આડો આવ્યો તો. ઋષિ પત્નીઓએ પતિનો ત્યાગ કર્યો ભગવાન ભજવામાં આડા આવ્યા તો. ભગવાન ભજવામાં જે આડું આવે. બલિરાજાએ ગુરુનો ત્યાગ કર્યો, બલિરાજાએ ગુરુનો ત્યાગ કર્યો ભગવાન ભજવામાં આડા આવ્યા તો. ભગવાન ભજવામાં કોઈ આડું ન આવે, જે આડું આવે એને પડતું જ મૂકવું પડે. જીવુબાઈ કહે છે, પિતાશ્રી મારી આગળ આવી તમારે વાત ન કરવી. કેમ? નહીં આ તનનો વિશ્વાસ જપેટા કાલ કા એસા, જપેટા બાજ કે જેસા. બાજ પક્ષી જેમ આકાશમાં ઉડતું હોય અને પૃથ્વી ઉપર ક્યાંક ઉંદરડું કે કોઈક રખડતું હોય સર્પ, બાજ ઉપરથી આમ આવે ને તો બાજનો જે શિકાર કરવાની પદ્ધતિ છે ને એ એટલું બધું દૂર હોય કે આ ઉંદરડું કે અહીં ફરતા સર્પને એવું હોય જ નહીં કે હું પકડાઈશ.
એ જોતું હોય કદાચ કે બહુ દૂર છે, પણ આમ થપાટ મારે ને એટલે એક જ વારમાં આમ પડીને તરત લઈને નીકળી જાય, એક જ વારમાં. એ ત્યાંથી નિશાન તાકે તે ત્યાંથી જેવું પડે એ સીધું જ પેલા શિકાર ઉપર પડે, ઓલાને ટાઈમ જ ના મળે ખસવાનો. અને એ નક્કી કરે એટલે દૂરથી તો સીધું એની ઉપર ઝપાટા બંધ પડીને એને લઈને જતું રહે. એમ કાળનો ઝપાટો પણ એવો છે, એક ઘડીના લાખમાં ભાગમાં લઈને જતો રહે છે. મહારાજે એટલે અંત્યના 30માં વચનાવતમાં કીધું, અમને 5 અનુસંધાન નિત્ય રહે છે. એમાંનું પહેલું જ અનુસંધાન, આ ઘડીએ ને આ પડે મરી જવું છે, આ ઘડીએ ના પડે મરી જવું છે. આ અનુસંધાન મહારાજ કે અમને સતત રહે છે, સતત રહે છે. આ તનનો શું વિશ્વાસ, કાચા ઘડા જેવું આ શરીર છે, આને પડતા વાર શું? આમાં તો જેટલું ભગવાને દીધું એટલું સમજવાનું બોનસ જ છે. જન્મ થયો ત્યારથી જેટલું જીવ્યા ને બધું બોનસ, ઉંમર થાય પછી બોનસ નહીં, ઠેકથી બોનસ જ છે. કયો સૂર્ય આપણા માટે છેલ્લો હશે, કયો ચંદ્ર ને કઈ પૂનમ ને કઈ અમાસ આપણા માટે છેલ્લી હશે, કયો સુદ પક્ષ ને કયો વદ પક્ષ આપણા માટે છેલ્લો હશે, પૃથ્વીનો કયો છેડો આપણા માટે છેલ્લો હશે, કયા સ્ક્વેર ફૂટની અંદર ઊભ્યા હશું કે આડા પડેલા હોઈશું એ આપણા માટે છેલ્લો. આ પૃથ્વી પરનો કોઈક પાર્ટ એવો છે જે પાર્ટ ઉપર 5 ફૂટની જગ્યા કે 4 ફૂટની જગ્યાની અંદર આપણો છેલ્લો શ્વાસ લેવાશે. આ પૃથ્વીનો કોઈ ટુકડો તો એટલો નક્કી થયેલો છે જ, એનો કોઈ સમય પણ ફિક્સ થયેલો છે. એ સમય એવું જરૂરી નથી કે 60-70 વર્ષ પછી જ આવે છે, એ સમય કોઈને 5 વર્ષમાં પણ આવી જાય છે, એ સમય કોઈને 20 વર્ષમાં પણ આવે છે, એ સમય કોઈને 40 વર્ષમાં પણ આવે છે, એ સમય કોઈને 50 વર્ષે પણ આવે છે, 70, 80, 90, 100 વર્ષે પણ આવે છે. પરંતુ વાત નક્કી છે કે પૃથ્વી પર કોઈક પટ્ટો નક્કી કરેલો છે, પૃથ્વી પર કોઈક ટુકડો નક્કી કરેલો છે કે જે ટુકડા ઉપર આપણે આ શરીરને મૂકવાનું છે. એ વાતનું અનુસંધાન જેને હોય એને ભગવાન ભજતા વાર લાગે જ નહીં, ભગવાન ભજતા વાર લાગે જ નહીં. મૃત્યુ મારી ચોટલી પકડીને જ ઊભું છે, ચોટલી પકડીને જ ઊભું છે, આવું જેને વિચાર રહે એ ભગવાન ભજી શકે. એને ભગવાનમાં વૃત્તિ પણ રહે, મધ્યના 36માં 4 પ્રકારે ભગવાનમાં વૃત્તિ રહે, એના 4 પ્રકારમાંનો એક ઉપાય બતાવે જેને ભય હોય, જન્મને મૃત્યુનો ભય હોય ને એને ભગવાનમાં વૃત્તિ રહે, ભગવાનમાં વૃત્તિ રહે. અહીંયા આગળ જેમ નથી કોઈ તકલીફ પડે તો તરત દરેકની વૃત્તિ ક્યાં જતી રહે, 911. કઈ તકલીફ પડે તો કે 911 ડાયલ કર દો, એ વૃત્તિમાં જતું રહ્યું કે અમેરિકાની અંદર કંઈ તકલીફ પડે એટલે 911 ડાયલ કરવાનું. એમ આ શરીરની અંદર, આ ભવસાગરની અંદર આપણને જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે અનંત ગણી તકલીફ પડે, અને એ ગમે ત્યારે આવે, ત્યારે ભગવાનનું ચિંતવન ને સ્મરણ ને ભજન એ જ્યારે આપણી પાસે ટાઈમ હોય ત્યારે કરી લેવું. જીવુભાઈ કહે છે, વૃદ્ધપણાને વાયદે રહેવું અમને નથી મનાતું એવું, વૃદ્ધપણામાં ભગવાન ભજાશે એવું નથી, માટે સમય કાઢી કાઢીને ભજન કરવું જોઈએ, સમય કાઢી કાઢીને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ, સમય કાઢી કાઢીને વિચાર કરવો જોઈએ, આ પૃથ્વી પર મારો જન્મ શા માટે છે, આટલા બધાએ આટલા બધા જન્મો અહીંયા પૃથ્વી પર છે, એમાંથી મનુષ્યનો જન્મ જ ભગવાને મને શા માટે દીધો, મનુષ્યનો જન્મ દીધા પછી સારા પરિવારમાં મને શા માટે દીધો, સારા પરિવારમાં દીધા પછી આવા રૂડા સાધુઓનો યોગ મને શા માટે દીધો શ્રીજી મહારાજે, અને આવો યોગ આવ્યા પછી આવી વાતો શા માટે દીધી, આ બધાનો વિચાર કરીએ ને તો મહારાજે આપણો પ્લાનિંગ જે કર્યો છે ને છેલ્લો જન્મ કરવા માટે કર્યો છે આપણને ખબર પડી જાય કે આ જગતનો છેલ્લો જન્મ કરવા નથી કર્યો, પણ આપણો તો છેલ્લો જન્મ કરવા જ કર્યો છે, તો જ આવો યોગ મળે, તો જ આપ્યો હોય. હવે કચાશ રહે એટલી આપણી કહેવાય, આપણી કહેવાય. માટે હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનનું સ્મરણ ને ભજન કરવાની ટેવ પાડ્યા કરવી, અભ્યાસથી બધું જ સિદ્ધ થાય છે, અભ્યાસથી કોઈ વસ્તુ અશક્ય નથી. અભ્યાસ કરવાવાળા પુરુષ પ્રયત્નવાળા એવા વ્યક્તિ ઉપર પુરુષોત્તમ નારાયણની મોટા પુરુષોની કૃપા થાય છે, અને પછી એને ભજન સ્મરણ સહેજે થવા લાગે. માટે
આ શરીરનો કોઈ વિશ્વાસ નથી, એના વિશ્વાસે ના રહેવું. પેલા પુરાણી નહીં, ઘણી વખત કહે છે સાહિત્યકારોએ અને સંતો પણ કથામાં કહે છે કે એક પુરાણી કથા કરતા હતા અને કથા કરે, ભાગવતની કથા કરે એટલે એક મોટા શેઠિયા હતા, તે શેઠિયાને વારે વારે કે એક શેઠ ભાગવતની કથા સાંભળો ને મારા મોઢે. શેઠ કે આ કે ઓલું સુખદેવન પરીક્ષિતવાળું કે બીજું કોઈ, તો કે એ જ શેઠ, બીજું તો કોઈ છે નહીં, કંઈ વાંધો નહીં સાંભળીશ. ઇન્ડિયાની અંદર મોટા શેઠિયા હતા, તો કે અત્યારે છે ને આ સપ્ટેમ્બર ચાલે છે, ડિસેમ્બર વરો હું ફ્રી થઈ જઈશ, ડિસેમ્બર સુધીમાં હું ફ્રી થાઉં ત્યાર પછી તમારી કથા સાંભળીશ. ડિસેમ્બર મહિનાની અંદર ઓલા પુરાણી પાછા ગયા, શેઠ હવે તો કથા સાંભળી લો. આ હા એ જ ને, પેલો પરીક્ષિત બેઠો હતો ને 7 દિવસમાં મુક્તિ આપી, એ જ ભાગવત ને. પેલા કે પુરાણી કે એ જ ભાગવત, બીજું ન્યુ નવું છે જ ક્યાં? ઓહો, હમણાં હું થોડો છે ને લગ્ન પ્રસંગોમાં પડ્યો છું, વિદેશથી બધા લગ્ન કરવા બહુ આવે છે ને અમેરિકાથી, એટલે એમાં પડ્યો છું હમણાં. એટલે એક કામ કરો, હું છે ને ફેબ્રુઆરી મહિનામાં આમ ફ્રી થઈ જઉં તો ફેબ્રુઆરી માર્ચના પહેલા વીકમાં આપણે ચોક્કસ સાંભળી લઈએ. ફેબ્રુઆરી અને માર્ચનું પહેલું વીક આવ્યું, પુરાણી તો પાછા ગયા, શેઠ હવે તો કથા સાંભળો. ત્યારે શેઠ કે બસ હવે આ માર્ચના ચોપડાઓ લખાઈ જાય ને પછી આપણે સાંભળીએ. એટલે શેઠને થયું કે આ પુરાણીને બીજું કાંઈ ના હોય, આ લોકોને હું રૂપિયાની જરૂર હોય, તેને દક્ષિણા દીધી 50 રૂપિયા, લો પુરાણી દક્ષિણા. એટલે કે આ માથું ખાતો મટે કે કથા સાંભળો, કથા સાંભળો. કારણ કે કથામાં મેન તો એ છે, આ તો આપણે ફ્રી ઓફ ચાર્જ કથા, બાકી તો આ ઓનલાઈન બધા હોય ને, બાકી તમે જુઓ પરોક્ષમાં કેવું હોય, કથા સાંભળ્યા પછી એવું કીધું કે વક્તાને દક્ષિણા આપીને જવું, એટલે ઊભા થઈને આવવાનું હોય અને બાજોટ ઉપર અહીં આગળ મૂક્યું હોય ને ત્યાં વક્તાને ભેટ મૂકવાની, અને ભેટ મૂકીને પછી કથા સાંભળી જાય તો કથાનું ફળ થાય. બોલો, આવો રિવાજ. એના કરતાં મહારાજે આપણને કેટલું સસ્તું કરી દીધું, સંતોએ કેટલું સસ્તું કરી દીધું. ભાઈ અમારે કાંઈ નથી જોતું, તમે કથામાંથી લઈ જાઓ, આપશો કાંઈ નહીં, કથામાંથી લઈ જાઓ, જાઓ જેટલું જોઈએ એટલું આપવા ના આવશો, ના પાડે છે, પણ કથા સાંભળો. ઓલા પુરાણીને દક્ષિણા દીધી, કારણ પુરાણીનું હોય કથા સાંભળીને, એને તો એવું હોય કે અઠવાડિયે 100 રૂપિયા ભેગા થશે અને ગામડે ગામડે ફરવાનું હોય તો રોજ બધા રૂપિયો મૂકે, 100 રૂપિયા ભેગા થાય, લોને 100 રૂપિયા હું જ દઈ દઉં. તે શેઠિયાએ દીધા ને તો પુરાણી કે મારે શેઠ તમારા 100 રૂપિયા નથી જોતા, તમે કથા સાંભળજો, બસ મારે તો એટલું જ કહેવું છે. શેઠ કે આ બસ માર્ચ એન્ડ સુધીમાં સાંભળી લઈએ આપણે, એપ્રિલ મહિનામાં પાકું. તે માર્ચની 31 આવતા પહેલાં માર્ચની 27 શેઠ ઉપડી ગયા અને એનો અગ્નિસંસ્કાર કરવા લઈ ગયા એના છોકરાઓ, ત્યારે પુરાણી ભાગવતની પોથી લઈને સ્મશાને ગયા. ઓલા છોકરા આમ અગ્નિસંસ્કાર આપવા જતા હતા ને, તો આ કે ભાઈ ઉભોર કેમ, હવે મારા બાપા જ ગયા, હવે બાળી નાખવા દો ને પુરાણી મહારાજ. તો કે નહીં, બાપાને કથા સાંભળવાની બાકી છે, 3-5 વખત મને વાયદો કર્યો બાપાએ, એપ્રિલના પહેલા વીકમાં કથા સાંભળવાના હતા, આ તો માર્ચનો છેલ્લું વીક છે અને બાપા ઉપડી ગયા છે, એટલે બાપા હવે નવરા પડ્યા, તો હવે હું એને છે ને કથા સાંભળાવી દઉં ને પછી બાળજો તમે. ઓલા કે સાંભળતા હશે આવે, ત્યારે પુરાણી કે તારા બાપાએ જ ના સાંભળી પણ તમે સાંભળવા માંડજો, નહીં તો આમ જ થશે. પછી ગડપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવ ધન તજાશે નહીં, ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. એટલે ઘણા એમ વિચારે કે જે દાદા થયા ને એને થોડું રહ્યું, આ થોડું રહ્યું એવું કે ને કે થોડું રહ્યું કીર્તન ગવાય, એટલે બધા શું વિચારે કે જે ઉંમરવાળા થયા હોય ને એને ખાસ કે એને ભાઈ થોડું રહ્યું, તો જે જુવાન છે ને લાંબુ રહ્યું. આ પૃથ્વી પરના કોઈ વ્યક્તિ માટે લાંબુ જીવન નથી, જે ઉંમરે છીએ ત્યાંથી જીવન થોડું રહ્યું સમજી રહી છે. આ ક્ષણ પછીની ક્ષણ શું ખબર કાળનો મારી માટે ઝપાટો હશે. 8 વાગે હું સાજો છું પણ 9 વાગે ન પણ હોઉં, એની આપણને આમ અંદરથી એક ભણકારો વાગવો જોઈએ. જો 9 વાગે સાજો ન હોઉં, અત્યારે 8 વાગે તો સાજો છું પણ 9 વાગે ન હોઉં, તો મારા જીવનમાં કાંઈ એવું તો નથી ને જેમાં ભગવાનની આજ્ઞા લોપાઈ ગઈ હોય, મારા જીવનમાં એવું તો નથી ને કે જે ભગવાનની ઈચ્છા બહાર હું જીવતો હોઉં. એવી ક્ષણ તો મારે નથી જ વિતાવી જે ભગવાનની ઈચ્છા બહાર હોય.
ભગવાનની ઈચ્છા બહાર હોય. નહીં તો આપણે કેટલા બધાનું એવું સાંભળ્યું છે કે હજુ એ આપણને કહેતા હોય કે આવતા વીકે હું ઇન્ડિયા જાઉં છું, 2 મહિના રોકાવાનો છું, પછી પાછો આવું છું, ટિકિટ સોમવારની હોય, પણ એમને ખબર ન હોય કે એમની ટિકિટ ફાટી ગયેલી હોય ગુરુ શુક્રની, તો લાંબી જર્નીની હોય, અહીંથી ઇન્ડિયા થોડાક જ માઇલો દૂર છે, અને આ તો માઇલોના માઇલો દૂરની ટિકિટો કપાઈ ગઈ હોય, ખબર ના હોય એમને લીધેલી છે. દરેકે ટિકિટ લાંબી જર્નીની લીધેલી છે. ક્યારે લીધી હતી? જ્યારે માના ખોડિયામાં જન્મ્યા ને, જ્યારે આપણો બર્થડે જે દી હતો ને, તે દિવસે જેમ આ લોકમાં આવવાની લાંબી જર્નીની ટિકિટ લઈને આવ્યા હતા, એમ અહીંથી જવાની પણ ટિકિટ એ જ દિવસે લઈ લીધી છે. પણ થયું શું કે એ દિવસે ટિકિટ લીધી હતી, હવે ત્યારે બાળક બુદ્ધિ હતી એટલે ટિકિટ ખોવાઈ ગઈ, ટિકિટ ખોવાઈ ગઈ. પણ બુકિંગ કોઈ દી ખોટું થતું, આ પ્લેનની અંદર કેવું હોય, અત્યારે જો પહેલાં કેવું હતું, હાર્ડ કોપી મળતી હતી ટિકિટની. તમે એર ઇન્ડિયન બધી ટિકિટ હોય ને તો તમારે એજન્ટ પાસે જવાનું ને પછી એ લખી દે, અને એ બધી હાર્ડ કોપી હતી. અને અત્યારે કેવી થઈ ગઈ, ડિજિટલ કોપી થઈ ગઈ. તમારા ફોનની અંદર ખાલી હોય ટિકિટ, ઈ ટિકિટ, એટલે એને આમ ફોન ધરે એટલે ટિકિટ, તમારે કાગળિયું નહીં સાચવવાનું. ટિકિટ ખોવાઈ જાય તો ઈ ટિકિટ તો હોય, અરે તમારી ઈ ટિકિટ પણ ખોવાઈ ગઈ, હાલો તોય તમારી પાસે કન્ફર્મેશન નંબર હોય, એનો બુકિંગ રેફરન્સ નંબર હોય, એ નંબર કોને, તોય તમને બોર્ડિંગ પાસ કાઢ દે એના પરથી, તમારું આઈડી હોય તો. એવી રીતે આપણે બાળક હતા એટલે જે અહીંથી જવાની લાંબી ટિકિટ લીધેલી છે આપણે, એ ભૂલી ગયા. તારીખને બધુંય આપણે લીધું હતું તે દિવસે, કે આ તારીખે આટલા વાગે વાંધો નહીં, મારે હું તૈયાર હોઈશ. સમજ્યા? ભગવાનના ધામમાં જવાનું હોય તો એની માટે વિમાન તૈયાર હોય, નરકમાં જવાનું હોય તેના માટે જમદૂતોનું તૈયાર હોય, પ્લેન બધું જ અંદર બુકિંગમાં નોંધાઈ ગયું છે. પણ એ ટિકિટ આપણે શું થયું, છોકરાને જેમ ધ્યાન ના રહે એમ ટિકિટ મૂકવાની હતી ઠેકાને, અને રોજ જોવાની હતી કે આ તારીખે આટલા વાગે ઉપડવાનું છે. પણ શું થયું, દુનિયામાં બધાની ટિકિટો ખોવાઈ ગઈ, કોઈએ ટિકિટ હાચવીને રાખી નહીં, બોલો. એટલે શ્રીજી મહારાજે એ ટિકિટના અનુસંધાન માટે અંત્યના 30માં એક બુકિંગ હાચવ્યું આપણું, આ ઘડીએ આ પડે મરી જવું છે. શ્રીજી મહારાજે આપણને અનુસંધાન અપાવ્યું કે હે બાળક, તું ટિકિટને ખોવી નાખી છે, પણ તું ચિંતા ના કર, તો ટિકિટ ફાટેલી જ છે, તારે લઈ તો જવાના જ છીએ ગમે ત્યારે. આનો જો અનુસંધાન હોય તો ભગવાન ભજાય, નહીં તો ના ભજાય. કેટલા દુનિયામાં માણસો છે 80 વર્ષના થયા હોય ને, 80-90 વર્ષના થયા હોય ને, તો હજુ એના સંકલ્પો છે ને બીજા 90 વર્ષ સુધીના હોય. આશ્ચર્ય લાગે કે આના 90 વર્ષ થયા અને હજુ સંકલ્પો શું. અમુક વર્ષ થાય પછી તો સંકલ્પોને પડતા મૂકી દેવા જોઈએ, ભગવાન કરાવે તો કરવું છે, બાકી કાંઈ નહીં, છોડી દેવાનું. પણ સંકલ્પ જો પડતા ના મૂકે તો પછી એ બધી વાસના બંધાય. જીવુબાઈ કહે છે કે વૃદ્ધપણાને વાયદે રહેવું આવું અમને મનાતું નથી, માટે એ વાત તો નવ કેવી, આ મૂર્તિ નથી મૂક્યા જેવી. ત્યારે તાતે તે કર્યો વિચાર, એવો શું હશે ચમત્કાર. એટલે આ મૂર્તિ મૂક્યા જેવી નથી બાપા, આ મૂર્તિ તો સૌથી ન્યારી અચરજકારી છે, સૌથી નોખી અચરજકારી છે આ મૂર્તિ, નહીં અન્ય જેવી, અને મૂક્યા જેવી નથી. આ તો કરોડો રૂપિયાની મારી મિલકત છે, કરોડો જન્મોની મારી મૂડી છે, આને ન મૂકાય. ત્યારે બાપે વિચાર કર્યો કે એવો તો મૂર્તિમાં શું ચમત્કાર છે, મૂર્તિ ના મૂકાય. હું જ્યારે કંઈક જોઉં આ મૂર્તિનો ચમત્કાર તો હું માનું કે બરાબર છે. એમ કરતાં પછી કેટલાક દિવસો વીતી ગયા. એભલ બાપુએ કાંઈ બહુ જીવુબાને કીધું નહીં, કારણ કે નાની દીકરી હેત તો હોય ઉપર, કે ભલે હવે આ નાની બાળપણની અંદર એની બાળબુદ્ધિમાં બધું કરતી. પછી એક દિવસ એવો સમય આવ્યો, સાંજ પડી છે, પડી સાંજ ને કરી આરતી, જીવુબાઈએ ભાવે સુવતી. પછી દૂધ કટોરો ભરીને આપ્યો હે તે સુપીવા હરીને. પછી એક દિવસ જીવુબાઈ રાત્રે આરતી કરી અને ભગવાનને દૂધનો કટોરો આપ્યો પીવા માટે, અને
ભગવાનને પીવાનું આપ્યું, એ દૂધનો કટોરો આપીને જીવ ઉભા માનસી કરવા બેઠા, ભગવાનને પ્રાર્થના કરવા બેઠા, પ્રભુ આ દૂધ તમે પીવો. એભલ બાપુ ત્યાં બેઠા હતા. એભલ બાપુએ મનમાં ઘણા સમયથી વિચારી રાખ્યું હતું કે આ મૂર્તિમાં ચમત્કાર કંઈક એવો હોય, મને બતાવે તો સાચું. એટલે એક વખત જ્યારે આ જીવુબાઈએ આવી રીતે દૂધ કટોરાની અંદર ભરીને ધરાવ્યું ત્યારે શું ઘટના ઘટી? પછી બાળ મુકુંદ મહારાજે પીધું દૂધ જન હેત કાજે. જ્યાં દૂધનો કટોરો બાળ મુકુંદ પાસે મૂક્યો ત્યાં તો બાળ મુકુંદે દૂધનો કટોરો ઉપાડીને ધીરે ધીરે ગટ 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 દૂધ પી ગયા. બોલો, બાળ મુકુંદ ભગવાનની મૂર્તિ દૂધ પી ગઈ. આ બધું બધા આખા પરિવારે આશ્ચર્યચકિત થઈને જોયું. બધાની નજર સામે આ ઘટના ઘટી. પછી બાળ મુકુંદ મહારાજે પીધું દૂધ જન હેત કાજે. જોઈ સૌ જન આશ્ચર્ય પામ્યા, શિષ જેવો બાને પાય નામ્યા. બધાય પછી જીવબાન પગે લાગ્યા, કારણ કે બધાએ શું જોઈ લીધો? પરચો જોઈ લીધો કે ભગવાને દૂધ પીધું. એટલે ભગવાન સાચા માટે તો સોંઘા છે. જે સાચા ભગવાનના સંતો ભક્તો છે એને શ્રીજી મહારાજ આજે પણ પરચા આપે છે. આવા ઘણીક વખત આવા પરચાઓ એવા સંતો ભક્તોને મહારાજે દીધા હોય છે, દેતા હોય છે. કારણ કે ભગવાન તો પ્રગટ છે અને પ્રત્યક્ષ છે. સાચા ને સોંગા ગના નથી મોગા થયા મહારાજ, સાચા ને સોંગા ગના નથી મોગા થયા મહારાજ, ખોટા ને વળી ખોળતા ન મળે તે દીકે આજ. આપણે જો સાચા ભક્ત હોઈએ તો ભગવાન તો સોંઘા છે. આ દુનિયામાં સસ્તામાં સસ્તા જો કોઈ હોય તો એ ભગવાન છે. સસ્તામાં સસ્તા, પણ કોના માટે સસ્તા? સાચા માટે. અને મોઘામાં મોઘા હોય તોય ભગવાન છે. કોના માટે? ખોટા માટે. ખોટો આખી જિંદગી ગમે એટલું કરે ને તોય ભગવાન મોઘા ને મોઘા જ રહે, એને મળે જ નહીં. અને સાચો થઈને જો મંડે તો એની માટે ભગવાન હાવ સોંઘા છે. અને સાચો થવા માટે પહેલામાં પહેલી તો મહેનત એ કરવાની છે, સાચો ભક્ત બનો. સાચો ભક્ત બનો, સાચા સંત બનીએ, સાચા ભક્ત બનીએ. ભગવાન પળ માત્ર છેટે ન રહે. શ્રીજી મહારાજને પોતાને બંધન છે, સંત અને ભક્તનું બંધન છે. મહારાજ કે એક વખત બલિરાજાની ભક્તિમાં બંધાયો, ભગવાન આવે એના બંધનમાંથી છૂટવાને સમર્થ થતા નથી. કાર્યાણીના 11મામાં મહારાજ કે એવો પ્રેમી ભક્ત જ્યાં જ્યાં જાય તેની પાછળ પાછળ ભગવાન પોતે જાય છે. જેમ એ પ્રેમી ભક્તને ભગવાન વિના નથી રહેવાતું, એવી રીતે ભગવાનને પણ એ ભક્ત વિના નથી રહેવાતું. બલિરાજાનું 1:61 વચનાવું, તેમાં મહારાજ કે હું એના બંધનમાં આવ્યો, એના વિના નથી રહેવાતું. ભક્તને જેમ ન રહેવાય એમ ભગવાનને પણ ન રહેવાય. પરંતુ ભગવાન વિના ન રહી શકે એ સાચો ભગત. અને એવા સાચા માટે ભગવાન સોંઘા, એના માટે બિલકુલ દૂર નહીં. અને ખોટાને તો કરોડો ગાઉ દૂર, ગમે એટલું બીજું કરતો હોય તો. ઉપરથી ગમે એટલું કરે પણ અંદરથી ખોટો હોય, ઉપરથી સાચો હોવાનો ડોળ કરે પણ અંદરથી ખોટો છે, તો ભગવાન એનાથી લાખો ગાઉ છેટા છે. પણ અંદર અને બહાર જો સાચો છે તો ભગવાન એની પાસે જ છે. અને એના એવા ભક્તોને એવા સંતોને આજે પણ મહારાજ અનુભવો અલગ અલગ પ્રકારના એવા આપે છે, આપે છે. આપણે ઘણી વખત બહુ સાચા એટલા બધા ન હોઈએ ને, એટલે આપણને કોઈ અનુભવ ન થાય. એટલે કોઈ સંત કે ભક્તનો અનુભવ થોડોક આપણે સાંભળીએ ને તરત આપણને એવો વિચાર આવે કે ખબર નહીં આવે, ગબગોળો મારી દીધો લાગે છે. પણ આપણને એટલા માટે થાય, અથવા તો આપણને એમ લાગે ગોઠવી દીધું, ગોઠવી દીધું. એ ગોઠવી દીધું આ ગબગોળો એ નિષ્કુળન સ્વામી એના માટે લખ્યું છે, જે પાપી હશે ને આ પરચો એકેય સાચો નહીં લાગે પાપીને. એમ જે ખોટો છે
જે ઉપરથી ફક્ત પોતે એક ભગત તરીકેનો વેશ લઈને ફરે છે, સંત તરીકેનો વેશ લઈને ફરે છે, પણ એને અંદર ભગવાન પ્રત્યેનો સાચો પ્રેમ નથી, એના હૃદયમાં ધર્મ જ્ઞાન ભક્તિ ને વૈરાગ્યનું બીજ નથી, એવો વ્યક્તિ કરોડો ભગવાનના અનુભવો કોઈ ભગવાનના સત્પુરુષના સંતના કે ભક્તના સાંભળશે એને અહોહો નહીં થાય, એને ગભગોળો જ લાગશે, એને બનાવટ જ લાગશે. એની પાછળનું કારણ એ છે એના જીવમાં એ નથી, એના જીવમાં એ નથી. બાકી ભગવાન તો એવા પવિત્ર ભગવાનના સંતો ભક્તોને એવો અનુભવ કરાવે છે. અને આપણે પણ ધ્યાન રાખવું કે આપણને અનુભવ ના હોય ને આપણને કાંઈ ભગવાને એવું કાંઈ દીધું ના હોય ને કાંઈ અનુભવાયું ના હોય ને ખોટે ખોટું દંભ કરીને જે તે કરવું એ તો હાવ ખોટાપણું છે. એ તો એક દિવસ બહાર પડ્યા વિના રહે જ નહીં, બહાર પડ્યા વિના રહે જ નહીં. પણ આપણને કાંઈક ભગવાનનો અનુભવ થયો એ હૃદયમાં સાચવો. ભગવાનના કોઈ પવિત્ર સંત કે ભક્ત દેખાય એના રાજીપાને અર્થે એની આગળ કહેવું, માન માટે નહીં કે મને આવું મૂળ મને આવો અનુભવ ભગવાનનો થાય ને ભગવાન મને વશ છે એમ નહીં, એના રાજીપાને અર્થે એનો રાજીપો મળે. ભગવાને જીવ બાઈની ભક્તિને વશ થઈને દૂધનો કટોરો ભરીને પીધો. આજે પણ ગુરુજીના જે નાના ઠાકોરજી જે ગુરુજી સેવા કરે છે, ઠાકોરજી આફ્રિકાના 50-100 હરિભક્તો નાઇરોબી મંદિરમાં હતા ને એમની વચ્ચે દૂધ પીધેલું, એ જે દૂધ ઠાકોરજી પી ગયેલા એના સાક્ષી હરિભક્તો આજે પણ નાઇરોબી આફ્રિકામાં છે. ઠાકોરજીએ દૂધ પીધું ત્યારે ભગવાન પ્રેમી ભક્તોના હાથની સેવાને અંગીકાર કરે છે. આપણા ઘણાય સંતો એવા નાની ઉંમરના સંતોને એને એવા અનુભવ થયેલા છે, લોયામાં જ્યારે જ્યારે ઠાકોરજીની ઘનશ્યામ મહારાજની સેવા કરતા લોટો પાણીનો ભરીને મૂક્યો હોય, હવાર પડે અડધો થઈ ગયો હોય એવા અનુભવ થાય. ભગવાનના થાળની અંદર ક્યાંકથી ક્યારેક ક્યારેક ગુલાબની પાંખડીઓ આવતી હોય, તુલસીના પત્ર આવતા હોય, તુલસીનું પત્ર ન મૂક્યું હોય એ પણ થાળમાં પરત જ્યારે થાળને ચડું કરાવતા હોય સંતો ત્યારે અંદર તુલસીનું પત્ર આવે, આવા પણ અનુભવો સંતો ભક્તોને કેટલાય ગ્રહસ્થ ભક્તોને એના ઘરના સિંહાસનમાં ભગવાન પ્રત્યક્ષ ભાવે જે સેવા કરવાવાળા ભક્તો છે એને પણ ત્યાં એવો અનુભવ થતો હોય. ભક્તિ છે ને એ તો બહુ તાકાતવાળી છે. ભગવાનની અનુભૂતિ આમ સતત ભગવાનનો સ્પર્શ કરાવે એવી તાકાત ભક્તિમાં છે. માટે જીવનને ભક્તિભાવવાળું કરવું, લુખ્ખું તર્ક વિતર્કવાળું, બુદ્ધિના સંશયોવાળું, જ્યાં ત્યાં શંકા કુશંકાવાળી બુદ્ધિ, એવી બુદ્ધિને ન રાખવી, બુદ્ધિને નિર્મળ કરી દેવી. કારણ કે ભક્તિનો નિવાસ નિર્મળ બુદ્ધિમાં જ થાય છે, નિર્મળ અંતઃકરણમાં જ થાય છે. અને ભક્તિનો નિવાસ થાય અને ધર્મનું સાથે આલંબન હોય એટલે પુરુષોત્તમ નારાયણના વેવ્સ એને અનુભવાય, એક્સપિરિયન્સ, ભગવાનનો એક્સપિરિયન્સ થવા લાગે. અને જેને ભગવાનનો એક્સપિરિયન્સ થયો એના જ લીધેલા શ્વાસ આ પૃથ્વી પર ધન્ય ધન્ય કહેવાય. બાકીની તો ધમનો છે, શ્વાસ લીધાને છોડે એ ધમનનો કોઈ અર્થ નથી. પણ જેને ભગવાનની અનુભૂતિ સાથે જીવન જીવ્યો એનું જીવન સાર્થક છે. અને એવું જીવન જીવવાવાળો એવો હોય, એવો નિર્મળ હોય, એવો નિર્મળ હોય કે જેના જીવનની અંદર કોઈ જગ્યાએ ક્યાંય પણ અંદર બહાર કોઈ કપટ ન હોય, કૂળ ન હોય, છળ ન હોય, એકદમ નિર્દોષ હોય, એની ભેગા ભગવાન રહે. જીવુબાઈએ એવું નથી વિચાર્યું કે આજે ભગવાન દૂધનો કટોરો ભરીને પીવે બધાને ખબર પડે કે જીવુબા આવા ભક્તિભાવવાળા છે. આપણો તો પ્રોબ્લેમ એ કે જો ભગવાને આપણને એક વખત અનુભવ કરાવ્યો હોય ને તો આપણને એમ થાય ભગવાન બધાય સામે મારું દૂધ પીવે ને તો ખરું. કારણ કે મહારાજે પ્રથમના 56માં કીધું ને એ રોગ આપણને લાગુ પડ્યા વિના રહે જ નહીં ધ્યાન ન રાખીએ તો. 100% આપણે પ્યોર શ્રીજી મહારાજને પાક્કા ભગત ન થઈ ગયા હોય તો પ્રથમના 56માં કીધું પછી પાછો માયાનો ભેગ ભળે આટલો કે હું દૂધનો કટોરો પીવડાવું છું ને ભગવાન રોજ પીવે છે પડદા પાછળ, પણ ભગવાન આમ બધાય જોવે એમ મારા હાથનો પીવે તો બહુ સારું. કેમ? બધાને ભક્તિભાવ બધામાં પ્રગટ થાય એટલે? ના, મારો ભક્તિભાવ બધા આગળ પ્રદર્શિત થાય, જીવને પાછા આવા સંકલ્પ વિકલ્પ થાય. એટલે ભગવાન ઘણી વખત આપણું પીવું હોય ને તોય ભગવાન ના પીવે, ભગવાન કે રહેવા દો ને હવે ભાવ પી લેવાનો, દૂધ નથી પીવું, નહીં તો પાછો ક્યાંય હાથમાં નહીં રહે, એમ ભગવાન વિચારીને ક્યારેક ન પીતા હોય. પણ જીવબા તો નિર્દોષ છે, એને કાંઈ ફેર નથી, એ તો પ્રત્યક્ષ પીવે જ છે, એને ખબર જ છે, એને કોઈને બતાવવું પણ નથી કે મારી ભક્તિ આવી છે, એ તો સહેજ એ બસ ધરાવ્યું. પણ ભગવાનને એમ થયું કે આના બાપાને ઘણા સમયથી સંકલ્પ છે તો લાવો બતાવું, એટલે કટોરો ભરીને ભગવાન પી ગયા.
તાતને ન ગમતું લગાર, તે પણ નમ્યા વારંવાર. ધન્ય બાઈ તમારી ભગતી, ગેલાઈ મામે ન જાની ગતિ. તમે નહીં મનુષ્ય મેં જાણ્યું, છો દેવતા આજ પરમાન્યું. તમે કોણ છો? દેવતા, મનુષ્ય નથી. જીવબાને એભલ બાપુ આવું કહેવા લાગ્યા, એના બાપા પગમાં પડીને કે તમે મનુષ્ય નથી, તમે તો દેવતા છો, મોટી દેવી છો. તમે લીધો અહીં અવતાર, મારા પુણ્ય તનો નહીં પાર. એમ જીવબાને જગદીશ, આપે હરિ પર ચા હંમેશ. જે જે લીલા કરે અવિનાશ, હોય દૂર તો દેખાય પાસ. જીવબાને એવી દ્રષ્ટિ મળી ગઈ, ભગવાન ગમે એટલા દૂર હોય તોય પોતાની પાસે લાગે. જ્યાં દૂર ભગવાન લીલા કરતા હોય તોય જીવબા ગઢપુરમાં બેઠા 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 ભગવાનની ભક્તિરૂપી સેટેલાઇટ દ્વારા, ભગવાનમાં હેતરૂપી સેટેલાઇટ દ્વારા બધું જ જોતા, એક એક લીલા મહારાજની જોતા. જ્યાં મહારાજ હોય ત્યાં, 100 કોસ દૂર હોય તોય ભગવાન પોતાની પાસે દેખાય, આવું જીવુબાઈની દ્રષ્ટિ હતી, આવી નિરાવરણ દ્રષ્ટિ હતી. આવા જીવુબાઈ એનો પરચો અહીં સ્વામીએ લખ્યો. સ્વામી કે આવી રીતે સાચા ભક્ત થઈને જો ભગવાનની ભક્તિ કરીશું તો ભગવાન ભેગા રહેશે. આવી સ્વામી અહીં આગળ જીવુબાના આખ્યાન દ્વારા આપણને સત્સંગની ખુમારી ચડે, મહારાજની ખુમારી ચડે એવી વાત લખી. 70 કડી અહીં આગળ પ્રકરણ 132 ની પૂર્ણ થઈ છે. ઘનશ્યામમાં